સમજાતું નથી શું કરવું હવે આટલું બધું ઘરમાં થઈ જાય તો એ ઘરમાં તો કોઈને ખબર જ નથી હોતી તને કઈ ખબર છે હું થયો હા દેવાંગ હા દેવાંગની પાટલા હોય ઘરમાં ચકડી મચાવી છે ખબર નહીં શું કરી નાખ્યું છે અરે પણ શું થયું ચોકે ચોકું કયો ને ખબર પડે હા દેવાંગની હા હું અને આ દામિની ને એની મોટી બેન મીરા બધાએ થઈને દેવાંગ ઉપર આરોપ નાખ્યો છે હેનો ચરિત્રહીનનો અને પાછી એમ કહે છે કે દેવાંગે લેટર મીરાને લખ્યો છે હવે દામિની એની બેન છે દેવાંગ હું કરવા દમ મીરાને લેટર લખે પણ આવું થયું ક્યારે હા બસ એની બેન જ્યારથી આપણા ઘરે આવી રોકાવા ત્યારથી આ બધી ચકડી આલે છે આવીને કેટલો મોટો ઝઘડો કર્યો કેટલો મોટો કોઈ માપ નહીં ઉપર જતા દામિની અને મીરા બંનેની મમ્મી આરે જતી રહ્યું એક મિનિટ એટલે ભાભી એના ઘરે જતા રહ્યા હા અને આ લેટર કોણે લખ્યો દેવાંગે મીરાને લખ્યો એવું મીરા કહે છે મને નથી લાગતું કે દેવાંગે લખ્યો હશે અને દામિની બુદ્ધિ વગરની છે ને એટલી ભાન નથી પડતી કે મારી મોટી બેનને મારો ઘરવાળો હું કરવા લેટર લખે પણ આટલું બધું થઈ ગયું ને મને ખબર જ નથી તું ક્યાં ઘરમાં હો આખો દિવસ નોકરી ને કામ બીજું કઈ તને દેખાય છે અને આરામ મમ્મી પણ આ બીમારીના ટેન્શનના લીધે તમે એવું થોડી કરી શકો કે ઘરમાં આટલું બધું ટેન્શન હાલતું હોય આ બધું થઈ ગયું તો તમે મને ના કહો શું કરું મને તો કઈ સમજાતું નથી હા એની હા હું આવી દી ને જેમ ફાયમ બોલતી હતી અને મીરા મીરાને તો કોઈ ભાન જ નથી બોલવાની મને તો કોઈ પુરુષ ઉપર વિશ્વાસ જ નથી એટલે મેં લગ્ન નથી કર્યા તો અમે થોડું તને તને કીધું તું કે તું લગન નહીં કરતી ઘરમાં બેહી રહેજે ભૂલ તો એની માની છે ને એને પૌણાઈ દેવી જોવે ને તો એને ખબર પડે પૈણા વગર કઈ અનુભવ ન થાય કે કોણ કોણ માણસ કેવું છે હું શું કહું છું કે આપણે દામિની ભાભીને ગમે એમ કરીને ઘરે લાવવાની કોશિશ કરીશું અને હું ભાઈને મળું છું ભાઈ સાથે વાત પણ કરું છું પણ વાત જ એટલી બગડી ગઈ છે કે દામિની નથી માનવા તૈયાર કે નથી દેવાંગ માનવા તૈયાર બે વચ્ચે એટલો મોટો ઝઘડો થયો છે અરે પણ એનું સમાધાન પણ હોય ને કઈક તો સોલ્યુશન હશે ને આપણે મોટા ભાઈ સાથે વાત કરશું મમ્મી એનો શું વાત છે પેલા એની પાસેથી જાણીએ કે એક્ઝેક્ટલી શું વાત છે તો તું ક્યારે જાણી હું જાઉં છું અત્યારે હું એને પૂછીશ અને આ ભાભીનું કઈ રીતનું છે એ પણ જાણી લઈશું હું ભાભીને પાછા ઘરે લઈ આવીશ તમે ટેન્શન ના લ્યો તમે એક તો અડધો લોહી ઉકાળો કરો છો પણ કેમ ન કરું મને કેટલી ઉપાધી થઈ તને ખબર છે તારી ભાભી એક વાતમાં સમજતી નથી એને તો એટલી ભાન પડવી જોઈએ કે મારો ધણી છે એ કેવો છે એને કેમ છે એનો સ્વભાવ કેવો છે આટલા વર્ષ સગાઈ રહી લગ્ન થયા તો છતાં એની બેન આરે એને એવો વિશ્વાસઘાત કર્યો અરે પણ પણ ઉપાધી થાય છે તો આટલું બધું થઈ ગયું ત્યાં સુધી તમે મને કઈ કીધું નહીં હું કહું મને હમણાં ખબર પડી આમ તો મને ખબર હતી કે કાક ખીચડી પકાય છે પણ મારાથી તો કઈ બોલાય નહીં દામિની તરત વડકું ભરે કારણ કે એની બેન અહીંયા હતી ઠીક છે હશે તમે અત્યારે જાઓ હું દેવાંગ સાથે મળવાની કઈક વાત કરું છું તો બધું જાણી લેજે બરાબર અને બને એમ જલ્દી ફેસલો લાવજે હા મમ્મી લાવીને એક બીજું નવું ટેન્શન આપી દીધું દેવાંગ હા બોલો દામિની તાર સાસુન તાર પાટલાઉન બધા બાંધીને તો ગયા છે ત્યાર પછી મને શાંતિ નથી થતી એવી તે કઈ વાત છે બેટા કે આટલો મોટો ઝઘડો થયો અને આ વાત હું નથી માનતી કે આ લેટર તે મીરાને લખીને આપ્યું હોય શાંતિ તો મને પણ નથી થતી જ્યાં સુધી ડિવોર્સ પેપર ના આવી જાય ને એના ઉપર સાઈન કરીને હું અને દામિની છૂટા ના થઈએ ને ત્યાં સુધી મને મનમાં શાંતિ નહીં થાય બેટા છૂટાછેડાની વાત ક્યાં આવે છે આ વાત આપણે કઈ રીતે આ બધું થયું છે એની સફાઈ તો આપવી પડશે ને આપણે નિર્દોષી શું કરવાને આપણી ઉપર બધું લઈએ તો કોની ઉપર લઈએ મારી પાસે એવો કોઈ પુરાવો નથી કે જે રજૂ કરવાથી એ વાતની સાબિતી મળે કે મેં કંઈ નથી કર્યું હું આમાં નિર્દોષ છું અત્યારમાં તો દામિની એની જે બહેન છે એનો જ પક્ષ લેશે ને એ તો એનો જ પક્ષ લઈને પણ તું ચિંતા ન કર મને તારા પર પૂરો ભરોસો છે કે તું એવી કોઈ ભૂલ ન કરી શકે બેટા કરી જ નથી મમ્મી કોઈ ભૂલ અને આમાં મારો કોઈ વાંક જ નથી મને ફસાવવામાં આવ્યો છે
તું મને વિગતવાર વાત કર તો મને ખબર પડે ને. અને આ વાતનો પુરાવો મારે હિરલબેનને દેવો જ પડશે, કારણ કે કાલ હવારે આપણી ઉપર દાગ લાગશે. એને કોઈ વી કે કંઈ પણ થશે તો એમ કે છોકરાનો જ વાક હતો એટલે છૂટાછેડા થયા. મમ્મી કહ્યું તો ખરા, કોઈ જ પુરાવો નથી મારી પાસે. પણ બેટા તું એમ કહેશો કે પુરાવો તારી પાસે કાંઈ નથી, તો આ લેટર જે લખ્યું એના અક્ષર તો તારા જ હતા. હા, લેટરમાં અક્ષર મારા હતા, પણ શબ્દો કોઈ બીજાના. હું બહાર બેઠો હતો ત્યારે પીડા આવી હતી મારી પાસે. મને જીદ કરીને કહેવા લાગી કે તમે એક લેટર લખી દો પ્લીઝ, મારી બહેનપણીને કોઈને આપવો છે. મેં ના પણ પાડી કે તારી બહેનપણી માટે હું શું કામને કોઈ લેટર લખું. પણ વધારે પડતી જીદ હતી એમાં એમાં જ હું અટવાઈ ગયો. મને થયું કે લાવને લેટર લખી દઉં એટલે કામ પતે. આમ પણ મારે ક્યાં કોઈને આપવું છે એટલે મેં લેટર લખ્યો. પણ હા, જ્યારે લેટરમાં મેં મીરાને કહ્યું ને કે આમાં કોઈનું નામ લખી આપું છું, કોને આપવાનો છે, તો એણે જ મને ના પાડી કે નહીં, લેટરમાં કોઈનું પણ નામ નહીં લખતા. મેં કહ્યું શું કામ, તો એ કહે કે એ લોકોને પોતાનું કંઈ નામ વિચાર્યું છે, નામ લખવું છે, એટલા માટે તે એણે મારી પાસેથી બ્લેન્ક લેટર લખાવીને લીધો. જો મમ્મી, મને નહોતી ખબર કે આ બ્લેન્ક લેટરનો ઉપયોગ એ આવી રીતે કરવાની છે. એનો મતલબ સીધો છે, આ બધી રમત મીરાની જ છે ને, દામિનીને આ વાતની કોઈ ખબર જ નહીં હોય. કારણ કે તમે લોકો બંને એકબીજાને પ્રેમ કરો છો, લાગણીથી બંધાયેલા છો, કોઈ રમત નથી કે રમી જાય. ઠીક છે, પણ મારા સાસુમાને કહેજો કે એમને જરા દબાણ આપીને પૂછે. એના મમ્મીને અને એની બહેનને બહુ જ પ્રેમ કરે છે, એમના સમ આપશો ને એટલે સાચે સાચું કહી જ દેશે.